પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં 12-16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગબ્બરની ફરતે આવેલા આ 51 શક્તિપીઠના મહત્વને લોકો સમજી શકે, વધુમાં વધુ સંખ્યામાં લોકો અહીંયા પહોંચી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ એક નવી જ પહેલ કરી છે. શું છે આ પહેલ? જોઈએ આ રિપોર્ટમાં. અંબાજીમાં ગુંજશે જય જય અંબેનો નામ. એક સ્થળે થશે 51 શક્તિપીઠના દર્શન. અંબાજીમાં ઉજવાશે પરિક્રમા મહોત્સવ. મહોત્સવના મહત્વ માટે તંત્રની નવી પહેલ. દેશભરના માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી. અંબાજીમાં ગબ્બરની ફરતે 51 શક્તિપીઠનું નિર્માણ કરાયું છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ શક્તિપીઠોનું નિર્માણ કરાયું, જ્યાં દર વર્ષે પરિક્રમાનું મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે મહોત્સવમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટે તે માટે ખાસ પ્રચાર પ્રસાર રથ પણ તૈયાર કરાયો છે. આ રથ વિવિધ જિલ્લામાં ફરશે. બાર તારીખથી 16 તારીખ દરમિયાન અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 12 તારીખથી 16 તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા માટે આવશે. એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, ભોજનની સુવિધા, બાકી અન્ય જે યુટિલિટીઝની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ, ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે. યાત્રાધામ અંબાજીમાં 12-16 ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવ યોજવાનો છે, જેમાં લાખો ભક્તો એક જ સ્થળેથી 51 શક્તિપીઠના દર્શન માટે પહોંચશે. મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, જ્યારે ચોથા દિવસે મશાલ, ત્રિશુળ અને જ્યોતિ યાત્રા યોજાશે અને અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્ટવૃષ્ટિ, સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમનું પણ આયોજન છે. સાથે જ મહાઆરતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાશે. શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દર વર્ષે ઉજવાય છે, પરંતુ હજુ ગુજરાતમાં એવા અનેક સ્થળો છે કે જ્યાં 51 શક્તિપીઠની પરિક્રમા વિશે ખ્યાલ નથી, ત્યારે ખાસ સરહદ વિવિધ જિલ્લામાં ફરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા. અને આ સાથે જનતાની વાત.